ગૌતમભાઈ અને પૂજ્ય બાપુ સાથે થોડાક દિવસો પહેલા જ વાત થઈ. આમ તો કિરીટજી સાહેબ, હું નક્કી કરતો હતો કે આ બે વર્ષમાં મુહૂર્ત ક્યાં થાય. બે વર્ષથી જાહેર પ્રોગ્રામ તમે ભાળો છો, કોરોના ભરડો લઈ લીધો, તોય જે આપણા કઈ સુધારો નહીં. એક તમને ચોખોટ કરવા, આજ 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 તમને આજ કઈક જુદો જોવા મળશે માયો, કારણ કે હું તો નવો જન્મ લઈને આવ્યો છું, તમે હું લઈને આવ્યા મને ખબર નથી. આ એક નવો યુગ ચાલુ થાય છે આ નવા વર્ષથી. આપણે એવી પરિસ્થિતિમાં હતા, એવા કર્મો આપણે ક્યાંક કર્યા હશે કે ભગવાનના મંદિરે જતા હતા તોય મોઢું હતાડવું ફરજિયાત હતું. તો કોઈ દી તમે અંદર ઉતરી વિચાર ન કર્યો કે મારા નાથ તે આવો અમને દિવસો શું કામ આપ્યા તે. આજ કહેવાય ગયો નવા વર્ષની શરૂઆત એક નવા વિચારો સાથે કરીએ, એક નવા બનીને કરીએ. હું આયર મટી જાઉં, હું માણસ બનું. હું દરબાર મટી જાઉં, હું ભારતીય માણસ બનું. હું મુસ્લિમ મટી જાઉં, હું ભારતનો એક નાગરિક બનું. આ જ્ઞાતિઓ માલી બહાર નહીં આવો ને ત્યાં સુધી સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન અમારા સાહેબ કોઈ દી ન બની શકે. બધાને માલી બહાર આવવું પડે. મને એક ભાઈએ પૂછેલું, મને કે તમે ફલાણો સમાજ બોલાવે તો પ્રોગ્રામમાં જાઓ? હું કહું બિલકુલ નહીં. મને કે કેમ? મેં કીધું સમાજ મટી જાય, માણા થઈ જાય એટલે માયો જાય. એક તો પહેલી ચોખવટી કરું સાહેબ, આપણે બધાને બહાર આવવું પડશે. આ કોરોનામાં કઈ જેમ તેમ, એમાંય પહેલું લોકડાઉન, પ્રદીપસિંહભાઈ પહેલા લોકડાઉનમાં તો અભિમાન માણા માત્ર ના વયા ગયા. રૂપિયા વાળાને પાવર હતો, ગમે ગમે એમ ગમે એ ડોક્ટરને લઈ આવીને હાજા થઈ જાય. દવા જ નહોતી, ડોક્ટરને હું લાવો? આ મારા નાથે બ્લેક હોલ આપી દીધો. હાવ વર્ષો પહેલા મારા તમારા ભજનોના ગાનારા પાઠમાં બહેનારા જૂની વાણીમાં દેવાત પંડિતની વાણીમાં એમ કહેતા કે સુના નગર અને સુની શેરિયું, સુના હશે રાજને દરબાર. ત્યારે માળું આપણને એમ થતું હતું બધું સૂનું થઈ જાય એટલે શું હશે, પણ મારા નાથે આપણી ઉપર કૃપા કરી આપણને જ દેખાડ્યું. એ ભાઈ, ભારતની એક ને 35 કરોડની વસ્તી, છતાં એક માણસના પેટનો બહાર જોવા ન મળે. જેને સમજતા હતા માણા માણા હતા એ કોઈ બાદ નહોતા. જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા એ શેરીમાં નહોતા નીકળી શકતા. અને ભલ ભલાને પાવર હતો કે અમે 5 ભાઈઓ છીએ અને અમે આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ, એ ભાઈઓના ખબર કાઢવા માટે હોસ્પિટલમાં ન જઈએ ક્યાં સાહેબ માણા. અને આપણે પાવર કરીએ, આપણે કોણ છીએ એમ. અને છોડો, આ બધાય માલી આપણે પસાર થઈ ગયા છીએ આ બે વર્ષમાં. પેલું લોકડાઉન તો હાવ હજળ હતું, હાવ હજળ. ઈ અમારા કલાકારોના નિહાકા લાગ્યા. અમે કલાકારો ફાકા મારતા હતા, પાવર કરતા હતા અમે કલાકારો કે મિત્રો અમે અમારો પરિવાર છોડીને તમારી વચ્ચે આવીએ છીએ. ભગવાન કે બે વર્ષ મારા દીકરાઓ પરિવારમાં જ રહ્યો. હાલો તબલા બેનજો બધું બેન, મંજીરા તો હાવ ઠીલે મૂકી દીધા હતા. મારે ધીરે ધીરે તમને ક્યાં લઈ જાવે જોવો તમે. આજ નહીં, આ આ બધા આપણે બેઠા હતા, તમને બધાને ખબર તો છે ને આમાં ગયાતા ઘરે ને ઘરે. પહેલું લોકડાઉન તો હા આમ જ ત્યાં. હમણાં સાહેબ મને હમણાં એક ભાઈએ હજી તો શરૂ જ નથી કર્યું કાંઈ. એક ભાઈ મને મળ્યા, મેં કીધું કેમ રહ્યું આ લોકડાઉનમાં? મને કે માયા ભાઈ ખરેખર બહુ મજા આવી. લગ્ન થી 25 વર્ષ થઈ ગયેલા ઈ ભાઈ વાત કરે છો? ખરેખર માયાભાઈ બહુ મજા આવી. અને સાવ સાચું કહું બોલો ને, મને કે એટલો બધો બિઝી રહેતો હતો, મને 25 વર્ષે લોકડાઉનમાં ખબર પડી તમારા ભાભીને નાક પાંચે નાનો એવો કાળો તલ છે. નિરખીને જોવાના મોકા નહોતા એને, બોલે હા મામું જોયા જ કર્યા. મેં કીધું બીજું તમને શું આમ શીખવા શું મળ્યું, શીખવા શું મળ્યું તમને? મને કે માયાભાઈ ઘણું શીખવા મળ્યું.
લોકડાઉનમાં આપણને ઘણું શીખવા મળ્યું. શું મળ્યું? મને કે મને પહેલી વાર ખબર પડી પોતું મારતા મારતા પાછું હલાય, ઝાડુ કાઢતા કાઢતા આગળ હલાય. અમુક અમુક એવા પોઠિયા તૈયાર થઈ ગયા ભાઈ. પછી ધીરે ધીરે થોડો થોડો ખુલાસો, બહાર નીકળવાનું કહ્યું કે તમારે જરૂરિયાત ચીજ વસ્તુ માટે જવું હોય તો છૂટી થઈ, દૂધ લેવા અથવા તો બકાલું લેવા. પછી તો હોન્ડા લઈને નીકળી જાય, પોલીસ ઉભા રાખે, હે કઈ બાજુ બકાલ લેવા ગયો તો ધડદી ભીંડો દેખાડે, બકાલ લેવા ગયો તો નીકળ. પછી એક દી પોલીસનો મગજ ગયો, એ કે ભીંડો બદલાવ્યા તવાઈ ગયો તારો બાપ, અમુક એનો ભીંડો આયરે રાખતા હતા. બોલો, પણ મને કહેવા ગયો સાહેબ મારે વાત એ કરવી, આ દેશ જે આ ભારત ભૂમિ છે ને, આ રાષ્ટ્ર છે ને, એ સંતોનો શક્તિનો ઉપાસકનો દેશ છે. તમે શિવને કઈ જ્ઞાતિના કહી શકો, તમે રામને કઈ જ્ઞાતિના કહી શકો, જે ઘરે જન્મા ઉચ્ચ મહાન વાત છે. પણ મને કહેવાય ગયો કે જો એ જો જ્ઞાતિ ઉપર હાલતા હોય તો આ ધરતીના સંત રાતે નિંદર નો આવે, ખવારમાં એટલા સંતો આવશે અને મારે આને જમાડવા ક્યાંથી, આનું એટલું બધું બાજરો દળશે કોણ, આ ઓચિતા એટલા બધા સંતો આવી જાય. અને કહેવા ગયો સાહેબ આખી રાત ઘંટી આલે, આખી રાત ઘંટી આલે ને હવારે જોવે તો લોટના ઢેગલ્યા હોય. દ્વારકાથી દ્વારકાધીશને, અને એટલું નહીં એકલા દ્વારકાધીશ નહીં, આરે જો રાધાને દળવા ધક્કો થતો હોય આ ભૂમિમાં, અને ઈ રાધાનું ઝાંઝરાય પડ્યું રે, માં ભગવતી રાધાનું એક પગનું ઝાંઝર પડ્યું રે, એની ઉપરથી આ ભૂમિનું નામ ઝાંઝરકા પડે, આનાથી બીજો પુરાવો તમારે કયો જોવે. અને મને તો ઈ થાય છે કે આપણને બધાને આ આભડસેટને રસ્તે ચડાવ્યા કોને, એને ગોતું કેદું. બિલકુલ તમને સારું લગાડવા નથી કે તો ઇતિહાસને સાથે લઈને ચાલવા માંગુ છું. તમે કોના, તમારથી કોણ અભડાતું હતું? આ આ રૂપકમાં ચોટાડ્યા કોણે? કા આઝાદી આવી ત્યારે જે તે પક્ષને તમારી સાથે એને રાખવા હતા એને કઈક ઉંબાડિયા કર્યા છે? મુગલોએ તો કર્યું જ છે. મને ઘણી વાર સાહેબ હું કોઈ રૂડું નથી, પણ તમારી તમારું રૂપ, તમારું ગુણ અને આપણા તમારા વડીલો જે હોકો પીતા અને જુનાગઢી જબો ઠાઠમાઠ જે રહેતા હતા, એ તમારા જીમ્સની કઈક પરંપરા, એ ઉજળિયાત કોમને જ્યારે મુગલોએ કન્વર્ટ કરવા માટે તમને દાદાગીરીથી એમ કહેવાય, અથવા તો એવું કીધું કે તમારી સ્ત્રીઓ અમને સોંપો, આ ખુલ્લું બોલું સાજ, અને તે દી એને માથા આપ્યા પણ એને ઝૂક્યા નહીં. અને એટલું નહીં, ત્યારે કીધું કે તું આને ગામની બહાર રાખો, આની પાસે મેલા ઉપડાવરાવો, એનું પગલું ન પડવું જોવે, એની પાછળ એમ કહેવાય ખણિયું બંધાવો. એ કોને બંધાવ્યું? એને. અને મને એ કહેવા ગયો સાહેબ આપણા વડીલોએ એ પણ સહન કર્યું કે ભલે એમ કરો પણ અમે હિન્દુસ્તાની છીએ અને જે ધર્મમાં બેઠા છીએ એમાં પરિવર્તન નહીં થાય અમારામાં. અને આજ ઈ વડવાનો માણસ, ઈ પરંપરાનો માણસ બીજા ધર્મમાં જતો હોય ને ત્યારે અમને ઇતિહાસકારોને રોવું આવે છે કે હાય 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 આ માણસને શું થયું કે આજ ઈ ક્રિશ્ચન થવા નીકળી ગયો છે. એનો દાખલો દઉં તમને, જો આવું હોત તો પ્રભાસ પાટણમાંથી એક હરિજનનો દીકરો પ્રભાસ પાટણથી નીકળે, માને કહીને, માં હું કામે જાઉં છું, આ સત્ય ઘટનાની વાત કરું, કોકની મેઘાણીને વાંચજો, સૌરાષ્ટ્રની રસધારું વાંચજો, ન્યાલી નીકળે રસ્તામાં એક ગામ આવે, ગામને જાપે ઈ પોરો ખાવા પાણી પીવા માટે પન્હારી બેનુને કહે છે બેન મને પાણી પાવ, પાણી આમ ગાગર ઘડો જે કોઈ માલિક હીચ્યો અને પાણી પાવા જાય છે ત્યારે બેન એમ પૂછે છે કે ભાઈ તમારું કયું ગામ? હાય હાય કે બેન હું પ્રભાસ પાટણથી આવું છું. અહીંયા આવ્યો છો કે ના? વણકર છું અને મારે થોડું કામ છે ને એટલે બાજુના ગામમાં આગળ જાઉં છું.
આવું જ્યાં કીધું એટલે પાણીહારી બેને અને બીજી પાણીહારી બે બેનું એ હામ હામાં દાંત કાઢ્યા. દાંત નહીં, મોઢા મરકાવ્યા. મરકાવવામાં મરહ હતો. જ્યાં મરહનું હાસ્ય જોયું એટલે ઓલી બેન અટકી ગઈ. એટલે ઓલા ભાઈએ પણ કીધું કે બેન મારે પાણી નથી પીવું. કે કેમ ભાઈ, તમને કઈ ખોટું લાગ્યું? તા કે ના, તમે દાંત શાના કાઢ્યા એ મને કહો. તમારા હાસ્યમાં કઈક મર્મ છે. થા કે ના, એવું નથી. ના 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 ના, તક તો સાંભળીજો ભાઈ, બીજું કાંઈ નહીં, પણ તમે એમ કીધું કે હું અહીંયા નથી આવ્યો, મારે બાજુના ગામમાં જવું છે. અમારે એમ કે તમે રૂપાળી બાના મામેરી આવ્યા છો. તમે ઇતિહાસ તો ખોલો કોક દી. અમારે એમ કે તમે રૂપાળી બાના મામેરી આવ્યા છો. અને ત્યારે એને કીધું કે બેનબા માફ કરજો, હજી મને ચોખવટ નથી થઈ, મને સેજ ખુલાસો કરો. ભાઈ તમે જ્યાંથી આવો છો, પ્રભાસ પાટણથી, ત્યાંના રાજાના દીકરી અમારા રાજાના દીકરા વેરે છે. આજે અમારે એક રાજાના કુંવરના લગ્ન છે એટલે બેન મોટા છે એટલે ન્યાલી કોઈ મામેરું લઈને નથી આવ્યું ને, એટલે અમને એમ થયું કે તમે મામેરિયાથી ને આવ્યા હશો. રૂપાળીબા, રૂપાળીબા તમારા પાટણના છે એવું છે બેન? કોઈ નથી આવ્યું? કે ના, કોઈ નથી આવ્યું. બા ઘડીક ગઢને કાંગરે ચડે છે, ઘડીક દોઢી આવીને આમ આમ લાંબા નેચા માંડે છે, પણ હજી કોઈ આવ્યું નથી. તક બાપા મને સેજ કયો ને, રાજગઢ ક્યાં આવ્યો છે? જો તેદી અફડાતા હોત તો પાણીયારીઓ એમ કહેત કે તમે વણકર છો, તમારે રાજગઢમાં ન જઈ શકે. કહેત ને, ના જો સીધું છે, આગળ જાઓ ને, એટલે રાજગઢ તમને હામો દેખાય. અને રાજગઢમાં એમ કહેવાય કે કહેવા ગયો સાહેબ, છડાપ 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 ડગલા માંડી અને રાજ કચેરીમાં આવીને કીધું, એક નામદારને મારા પ્રણામ. ક્યાંથી આવો છો ભા? પાટણથી આવું છું. ઓ પાટણથી આવો છો? ઓલો માણસ એટલામાં પી ગયો તો રૂપાળીબાના મામેરિયા લાગો કોઈ આવ્યું નથી, એટલામાં જણાઈ ગયું બધું. આ કોઠા હોજ મને મારા મહારાજાએ મોકલ્યા છે, રૂપાળીબાનો મામેરિયોથી મોકલ્યો છે મને. ઓ તમે મામેરિયાથી ને આવો છો? અડતા તો ઓરડામાં બેઠેલી જગદંબા રૂપાળીબાએ ખમકારા કર્યા, ખમા મારા વીરા તને લાખ દિવાળીયું, ખમા મારા વીરા તને કરોડ દિવાળીયું. મામેરામાં શું લાવ્યા છો? કે તમારા હિમાળિયા એમાં ઇતિહાસમાં બે ગામના નામ લખ્યા છે અને હાલમાં એ પરિવાર એનો ભોગવટો ભોગવે છે. તમારા સીમાડિયા બે ગામ અમારા રાજાએ અમારા બેનબાના મામેરામાં આપ્યા છે. તક કાંઈ લખાણ? તક અમારા મહારાજાને એ ખબર નહોતી કે એ રાજાને માણાની જીભાન કરતા સબરખીમાં વધારે ભરોસો હશે. એટલું કહીને જેથી સાપ વધાવવા માટે જેથી બા આવ્યા અને તેથી સાહેબ દુખણા લઈને, એટલું જો અભડાતા હોત તો સાહેબ ત્યાં દુખણા લેવા ન જાતા. કોણે નક્કી કરી દીધું માણાથી માણા અભડાય? એટલું કઈ નહીં, માણા પાછો ફરી ગયા અને પોતાના ઘરે ગયા. પોતાના ઘરે જઈને એના બુઢી માં બેઠી હતી અને કીધું કે માં આવી રીતનું કરીને આવ્યો છું, હવે રાજા જીવાડે કે મારે. અને તેથી બુઢી માને ભરોસો હતો, દીકરા તું એકવાર તો આપણા રાજાની કચેરીમાં જા પાટણપતિ પાસે. અને કહેવા ગયો સાહેબ, જાય છે મહારાજા પાસેની કચેરીમાં બાપુ આપને પૂછ્યા વગર, પણ બેનબાનું મેણું સહન ન કરી શક્યો એટલે બે બેન ઈશ્વરીયુને તિમર્યું આ બે ગામ બેનના કાપડામાં દીને આવ્યો છું, મામેરામાં દીને આવ્યો છું. અને તેથી પાટણ પ્રભાસ પાટણના રાજા ઊભા થઈને એટલું કીધું કે મારા બાપ તું જો એને બે ગામ દીને આવ્યો હોત તો હું તને હાથ હાથીની જમીન હું તને આપું છું, તે અમારી આબરૂ રાખે. અને એટલું નહીં, કોક દી બોડીદરના ઝાપામાં જાઓ. સાહેબ કોઈ પણ ઇતિહાસ એવો નથી કે એમાં કોઈ પણ સમાજનું એક 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 યોગદાન ન હોય. ભીમડા રખેહરની વાત લઈ લ્યો તમે, વાલબાઈ વડારાણી પાહેલી હુંડલો માથે લઈ લે અને પછી કટાર ખાઈને પોતાનું આળખું પૂરું કરી નાખે તો કહેવાય ગયો ઉગાતા દેવાય બોદર
અને ભીમડા રખેહર ત્રણેયના મૃત્યુના સ્થાન અલગ અલગ છે, પણ આજની તારીખમાં સાહેબ ત્રણેયના પાળિયા એક આર્ય છે. જો આભળ શેઠ હોય ને મારા બાપ તો તેથી પાળિયા ભેગા ન રાખ્યા હોય. આજ અમે ઉગાતાના નિવેદ કરવા જઈએ ને તો અમારે પેલા ભીમડા ભીમાતાના અમે અમે આ તો જ કહી છે ત્યારે ભેગો ભીમાતાનો પહેલા અમે નિવેદ કરીએ છીએ. આ કાંઈ હતું જ નહીં, મારે આમાં તમને 150 દાખલા દઈ શકું છું. ચાલો મિત્રો આમાંથી બહાર આવીએ. હકીકત છે મારા જિલ્લાના અહીંયા બેઠા છે બધા મિત્રો, મારા જિલ્લામાંથી આવેલા. હું રૂડું નથી લગાડતો, પણ મારી આજુબાજુના ગામડા જેટલા અમારા ભગુડાની આજુબાજુના ગામના છે મિત્રો, સાહેબ અમીએ તમારી જિંદગી કોઈ દેવું નથી રાખ્યું. ખૂબ ખૂબ ઇતિહાસ. આ જેટલા જેટલા મહાપુરુષો સાહેબ આવે છે ને, એ બધા જ્યારે જ્યારે કાંઈક કાંઈક વિખાતું હોય ને ત્યારે ભેગું કરવા જ આવે. 1200 વર્ષ પહેલા કાંઈક થોડું ઘણું વિખાણું હશે, ત્યારે હિન્દુઓ પીર જન્મો હશે ને રામદેવજી મહારાજ. સાહેબે બહુ સારી યાદી કરી, અને એને સાહેબ આજની તારીખે જેથી રામદેવજી મહારાજને ગાદીએ બેસાડ્યા ને પોકરાણગઢમાં, તેથી બેન ડાલીબાઈએ સાહેબ ચાંદલો કર્યો. ડાલીબાઈ ક્યાં સમાજના હતા વિચાર કરો ને તમે. હે અરે કાલ હવારનો બીજો દાખલો લઈ લ્યો, ઢેલડી નગર એટલે હાલનું મોરબી. ખીમડીઓ કોટવાળ કોણ, દાળલ દે કોણ, અને જીવોજી ઠાકોર પોતે એમ કે ખીમડા કોટવાળ બાપ આજથી તું મારો ગુરુ ને હું તારો શેલો, કારણ કે હું બહુ ઊંધું સમજ્યો છો. કોઈ જગ્યાએ આવા અનેક દાખલા છે. આ મૂળ કર્યું કોને, હવ હવની રીતે હવને જમાવવી થી ને એને કર્યું.